પીએમ મોદીનો મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર, આજે મંદસૌર અને છત્તરપુરમાં જનસભાને કરશે સંબોધન. 28 નવેમ્બરે કોંગ્રેસ જાહેર કરશે જસદણના ઉમેદવારનું નામ. રાજકોટમાં મળેલી બેઠકમાં નિર્ણય. 32 ધારાસભ્યો, 3 પૂર્વ સાંસદોને સોંપાય જવાબદારી. માથાભારે વસીમ બિલ્લા સામે વધુ એક ફરિયાદ. વોહરા સમાજના અગ્રણીની રૂપિયા 18 લાખની ખંડણીની ફરિયાદ. મકાનના વિવાદમાં ખંડણી માંગ્યાનો આરોપ. કાર્તિકી પૂર્ણિમાએ સોમનાથ મહાદેવની મહાઆરતી, ચંદ્ર ત્રિશુલ અને શિવલિંગની કુદરતી સંયોગના દર્શન. મધ્યરાત્રિની આરતીમાં ઉમટ્યું મહેરામણ. કાશ્મીરમાં ત્રીજા ચરણની પંચાયતની ચૂંટણી, 1652 સીટો પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ. આજે રામનગરી અયોધ્યા પહોંચશે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે. અયોધ્યામાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવવા માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદ આવશે ભારત. બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરાશે પ્રયાસ. આપ જોઈ રહ્યા છો 30 મિનિટ 100 ખબર. સૌથી પહેલા શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટ શહેરમાં અવારનવાર પાણીકાપ મૂકવામાં આવે છે ત્યારે આજે ફરીથી પાણીકાપ રહેશે. શહેરના મૌડી, વિનોદનગર, દૂધસાગર, કોઠારિયા સહિતના વિસ્તારમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે, જેમાં રાજકોટ શહેરના 10 વોર્ડ 4, 5, 8, 11, 12, 13, 15, 16, 17 અને 18માં પાણીકાપ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર છે. પાણીકાપના કારણે રાજકોટના લગભગ 2 લાખ લોકોને તેની અસર વર્તાશે. તો રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટમાં કામગીરીના પગલે મહાનગરપાલિકાએ પાણીકાપ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરના અમુક વોર્ડમાં આજે પાણી નહીં મળી શકે. લગભગ 1/2 રાજકોટને આજે પાણી વગર રહેવાનો વારો આવશે. પાણી વગર સર્જાતી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે રાજકોટવાસીઓએ. ત્યારે આપને જણાવી દઈએ કે શહેરના મવડી, વિનોદનગર, દૂધસાગર, કોઠારિયા સહિતના વિસ્તારમાં આજે પાણીકાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના 10 વોર્ડમાં એટલે કે 4, 5, 8, 11, 12, 13, 15, 16, 17 અને 18માં પાણીકાપ મૂકવામાં આવ્યો છે. રાજકોટથી અમારા સંવાદદાતા રક્ષિત જોડાયેલા છે, તેઓ સાથે વધુ વિગતો મેળવીએ છીએ. રક્ષિત, રાજકોટમાં ફરી એકવાર પાણીકાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે આખો દિવસ 10 વોર્ડમાં પાણી નહીં મળે એટલે લગભગ 1/2 રાજકોટને પાણી નહીં મળી શકે. કેવી મુશ્કેલી સર્જાશે અને પાણીકાપનું કારણ શું છે? સંજીવની, સૌ પ્રથમ એ જણાવી દઉં કે રાજકોટમાં અવારનવાર પાણીકાપ છે તે મૂકવામાં આવતો હોય છે. ક્યારેક છે તે નર્મદાનું પાણી ન મળવાથી પાણીકાપ મુકાય છે, તો ક્યારેક પાઇપલાઇનની અંદર ભંગાણના કારણે પાણીકાપ મૂકવામાં આવતો હોય છે. પરંતુ આજે જે પાણીકાપ મૂકવામાં આવ્યો છે તે રાજકોટના 1/2 રાજકોટની અંદર છે તે પાણીકાપ મૂકવામાં આવ્યો છે. લગભગ 10 જેટલા વોર્ડની અંદર છે તે પાણીકાપ છે તે મૂકવામાં આવ્યો છે. પાણીકાપ છે તે મૂકવાનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે જેની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સ્કાડા સિસ્ટમ અંતર્ગત જે ફ્લો મીટરની કામગીરી કરવામાં આવી છે તે અંતર્ગત રાજકોટમાં લગભગ 54 જેટલા ફ્લો મીટર મૂકવાના છે અને 1/2 જેટલા ફ્લો મીટર છે તે કાર્યરત અત્યારે પૂર્વ ઝોનની અંદર કરવામાં આવી રહ્યા છે. તો બાકીના વિસ્તારમાં ફ્લો મીટરની કામગીરી અત્યારે ચાલુ છે અને તેના જ ભાગરૂપે છે તે આજે 10 વોર્ડની અંદર છે તે રાજકોટમાં પાણીકાપ મૂકવામાં છે, જેને લઈને રાજકોટના લોકોને છે તે આજનો દિવસ છે તે પાણીકાપના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. એક તરફ વરસાદ નથી ને બીજી તરફ સરકાર એટલે કે મહાનગરપાલિકા દ્વારા પાણીકાપ અવારનવાર મુકાય છે તેના કારણે જે જનતા છે તે પરેશાન છે. આપણી સાથે અત્યારે વોર્ડ નંબર 13માંથી મહિલાઓ છે તે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. બેન, પાણીકાપ આજે તમારા વિસ્તારમાં છે, આમ પણ અનેક ફરિયાદો તમારા દ્વારા કરવામાં આવતી છે, આજે પાણીકાપ શું તમારી સમસ્યા? અમારે 5 મિનિટ તો ડોરું પાણી આવે છે, અમને પાણી ઓછું આવે જ છે પહેલેથી જ, અમે વેસાતું લઈશી અને અત્યારે 5 મિનિટ ગંધારું પાણી આવી જાય તો 5 મિનિટ અમે કેમ અમે હલાવી, 10-15 મિનિટ તો પાણી આવે છે તો અમારે પાણી કેમ કામ હલાવી લઈએ અમે. આ વિસ્તારના કોર્પોરેટર આપણી સાથે જોડાયેલા છે. જાગૃતિબેન, અનેક વખત છે તે તમારા વિસ્તારની અંદર પાણીકાપ મુકાય છે, ગઈકાલે પણ તમારા વોર્ડમાં પાણીકાપ હતો, આજે સતત બીજા દિવસે પાણીકાપ છે, લોકો તમને ફરિયાદ કરતા હશે, આનો હલ કેમ નથી આવતો? એક
તો પેલું હું કહીશ કે મહાનગરપાલિકાના જે વોટરવર્કસના એન્જિનિયરો છે એની અણઆડતના કારણે વારંવાર પાણી કાપ મૂકવામાં આવે છે અને લોકોને એક હાલાકીનો સામનો કરવો પડે છે. એમાંય મારા વિસ્તારનો જે આંબેડકર નગર છે એ એકદમ સ્લમ વિસ્તાર છે અને આ વિસ્તારના લોકોને વેચાતું પાણી લેવું પોસાય તેમ નથી, છતાં આ લોકો કેમ પૂરું કરે એ એક વિચાર છે. તો જે ફ્લો ક્યારેક ફ્લો મીટરની કામગીરીના લીધે, ક્યારેક ટાંકા સાફ કરવાની કામની લીધે, એન કેન પ્રકારે આવા કોઈ કોઈને કોઈ બાના કરી અને પાણી કાપ મૂકવામાં આવે છે. તેથી લોકોને ખૂબ પરેશાનીનો હાલાકીનો સામનો કરવો પડે છે અને પ્લસ જે પાણી કાપ મૂકે છે એ તો લોકોને ભોગવવાનો જ છે, પ્લસ જે ખરાબ પાણી આવે છે વર્ષોથી આ વિસ્તારની અંદર જે ખરાબ પાણી આવે છે એના લીધે જે લોકોને ચામડીના અલગ અલગ રોગો થાય છે અને લોકો એક હાલાકી ભોગવી રહ્યા છે. એટલે આ એન્જિનિયરોની અણઆવડત અને શાસકોનું જે મિલીભગત હોય કે જે કાંઈ હોય એના કારણે લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે. બેન શું કહેશો, આજે પાણી નહીં આવે કેટલી તકલીફ પડશે પાણી વગર? આજે અમે છે ને પાણી 20 મિનિટ પાણી આવે છે, 20 મિનિટમાં 10 મિનિટ પાણી ખરાબ આવે છે બરાબર. હવે ખરાબ પાણીના હિસાબે અમે નાવા બેસીએ તો અમને પાણી આ ખંજોર બધે આવે છે આખા શરીરમાં અને દવાખાનાના ખાટલા એક પછી એક અમારે ચાલુ રહે છે. તો આનો અમારે શું ઉપાય લેવાનો સાહેબ બોલો? આજે પાણી નહીં આવે શું તકલીફ પડશે? પાણી આજ નહીં આવે તો આજે અમે વેચાતું પાણી લઈને વાપરશું, શું કરીએ હવે? હવે એક તો અમારી ગરીબી બોલા પરિસ્થિતિ ગરીબી, અમે કેવી રીતે અમે ભોગવીએ? કામ કરીએ કે પાણી વેચાતું લઈએ કે અમે ખાઈએ કે અમે દવાખાના ભોગવીએ, આવી અમારી પરિસ્થિતિ છે તો અમને પાણીમાં પ્રોબ્લેમ બહુ પડે છે, શું કરવાનું? અવારનવાર છે તે ગંદુ પાણી આવતું છે ને આજે છે તે વેચાતું લેવું પડશે. બેન પાણી વગર કેટલી તકલીફ પડે? બહુ પાણી વિના તકલીફ પડે છે. અમારે 15-20 મિનિટ પાણી આવે, 10 મિનિટ ગંધારું હોય જાય, 10 મિનિટમાં અમે કેવી રીતે ભોગવી? અને પાણી ફિલ્ટર આજે તો પાણી જ નથી આવવાનું, શું તકલીફ પડશે? તો અમારે વેચાતું 100 રૂપિયા ટાંકી થઈ ગઈ, 20 રૂપિયા ફિલ્ટરનું બેડું પૂરું નથી ભર દેતા, તો અમારે આ કેવી રીતે ભોગવવાનું? અને કેવા જાય એટલે એમ કહી દે કે તો કોંગ્રેસનો એરિયા, તો ભાજપની સત્તા નથી બોલો? એવા અમને કે એ કે ના એ કોંગ્રેસનો છે, તમે ત્યાં ફરિયાદ કરો, આ ભાજપ તો ભાજપનું નથી, આ કોંગ્રેસનું છે, તો સત્તા કોની ભાજપની છે ને? તો અમારે કેવી રીતે રહેવું? અને આ કોઈ જવાબ જ દેતું નથી ઉપરથી ગમે એના સાહેબોને કહીને તોય. તો સંજીવની ચોકસી પ્રજાનો આક્રોશ છે તે જોવા મળ્યો છે, ક્યાંક આ વિસ્તારની અંદર કોંગ્રેસના કોર્પોરેટરો હોવાથી છે તે શાસકો દ્વારા છે તે આમાં ક્યાંક મતભેદ રાખવામાં આવતો હોવાની પણ ફરિયાદ પણ મહિલાઓ કરી રહી છે. જે પાણી 20 મિનિટ રાબેતા મુજબ મળતું હોય છે તેમાં પણ 10 મિનિટ ડોરું પાણી આવે છે, ત્યારબાદ ચોખ્ખું પાણી મળતું હોય છે. એટલે કે આજે તો સાવ પાણી નહીં મળે ત્યારે આ વિસ્તારના લોકો છે તે ખૂબ હાલાકીનો સામનો કરશે. સાથોસાથ તે લોકો એવું કહી રહ્યા છે કે જો આજે પાણી નહીં મળે તો તેમને જે જીવન જરૂરિયાતની અંદર જે પાણીની જરૂરી છે તેની અંદર વેચાતું પાણી લઈને આજનો દિવસ છે તે આખો પાણીથી પૂરો કરવો પડશે તેવું પણ10 મિનિટ તો ડહોળું પાણી આવે છે જે પીવા લાયક અને વાપરવા લાયક પણ નથી હોતું અને તેનાથી લોકોને બહારથી પાણી વેચાતું લઈને જીવન નિર્વાહ કરવાનો વારો આવે છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં માથાભારે વસીમ બિલ્લા સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. વોરા સમાજના અગ્રણીએ નોંધાવી છે ખંડણીની ફરિયાદ, જેમાં ₹18 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. તો મકાનના વિવાદમાં ખંડણી માંગ્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. સલાબતપુરા પોલીસે 3 લોકો સામે ગુનો નોંધ્યો છે અને અગાઉ ખંડણી મામલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની પણ આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફોનલાઈન પર સુરતથી સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. ચેતન, માથાભારે વસીમ બિલ્લા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, શું હતો તેનો ગુનો, કેવા પ્રકારની ફરિયાદ તેના વિરુદ્ધ કરવામાં આવી છે અત્યારે? જી ચોક્કસથી, એક સપ્તાહ અગાઉ જ વસીમ બિલ્લા દ્વારા જે વોરા સમાજના જે અગ્રણી છે લેસવાળા, તેમને ખંડણી માંગવામાં આવી હતી અને ખંડણી ના આપતા તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં સલાબતપુરા પોલીસે વસીમ બિલ્લા સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. હવે જયારે એક ગુનો નોંધાયો છે ત્યારે ફરીથી જે લેસવાળા છે તેમના જે ભાઈ છે તે ભાઈને પણ ધમકી આપ્યાની એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. ખાસ કરીને સલાબતપુરા વિસ્તારમાં એક મકાનનો વિવાદ ચાલી રહ્યો છે, જે મકાનના વિવાદને લઈને વસીમ બિલ્લા દ્વારા 18 લાખની ખંડણી માંગવામાં આવી હતી, જે પેટે 10 લાખ ચુકવણી કરી દેવામાં આવી હતી. જો કે જે બાકીના 8 લાખ જે રૂપિયા બાકી હતા તે અંગે વારંવાર જે અગ્રણી છે તે અગ્રણી ધમકી આપવામાં આવતી હતી, જેને લઈને ફરીથી વસીમ બિલ્લા વિરુદ્ધ સલાબતપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. વસીમ બિલ્લા તથા અન્ય 2 સાગરીતો વિરુદ્ધ પોલીસે ખંડણીનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
બિલકુલ ચેતન, માહિતી માટે આપનો આભાર. તો માથાભારે વસીમ બિલ્લા સામે વધુ એક ફરિયાદ થઈ છે. વોરા સમાજના અગ્રણીએ ખંડણી માંગ્યાની, 18 લાખ રૂપિયાની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવી છે અને મકાનના વિવાદમાં આ ખંડણી માંગ્યાનો પણ આક્ષેપ કર્યો છે. ₹150 કરોડના કૌભાંડના મામલે કૌભાંડી મહેશ પરસાણાની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના બોરીવલીથી મહેશ પરસાણા ઝડપાઈ ગયો છે. અમદાવાદ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી હા, રાધાકૃષ્ણ મિત્ર મંડળ નામે ઠગાઈ કરતો હતો, વિવિધ પ્રલોભનો આપતો હતો અને છેતરપિંડી આચરતો હતો. 8 વર્ષથી આ મહેશ પરસાણા ફરાર હતો. એક્ટિવા, બાઇક, સોનાની લગડીઓ, જમીનના પ્લોટની લાલચ આપી અને ઠગાઈ કરતો હતો. અલ્પેશ વસોયા એન્ડ કંપની નામે તેને કૌભાંડ ચલાવ્યું હતું. 2010માં કૌભાંડ આચરી અને પલાયન થઈ ગયો હતો, જ્યાં 8 વર્ષથી નાસ્તો ફરતો હતો. અલ્પેશને જામીન બાદ ફરાર થતા હાજર ન થયો અને અલ્પેશ અને મહેશ કૌભાંડના મુખ્ય આરોપી છે, જેમાં 150 કરોડના કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધાર મહેશ પરસાણાની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના બોરીવલીમાંથી તેની ધરપકડ થઈ છે. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આજે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે રામનગરી અયોધ્યા પહોંચશે. ઉદ્ધવ ઠાકરેના આગમનને લઈને સઘન તૈયારીઓ કરવામાં આવી હતી. 2 ટ્રેનથી હજારો શિવસૈનિકો અયોધ્યા પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતને લઈને રામનગરીમાં ભારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુંબઈ નાસિકથી કાર્યકરો અયોધ્યા પહોંચ્યા છે. અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેની રેલીને મંજૂરી નથી અપાઈ. યોગી સરકારે રેલીને ન મંજૂરી આપી. ઉપરાંત સંવેદનશીલ વિસ્તાર પર ડ્રોનથી નજર રખાઈ રહી છે. સાથે જ અયોધ્યામાં પીએસીની 48 કંપની તહેનાત કરાઈ છે. પ્રદેશ સરકારની સામે અયોધ્યામાં ભીડને નિયંત્રિત અને વિવાદિત સ્થળની નજીક જવા દેવું પણ મોટો પડકાર છે. વિહિપનો દાવો છે કે લાખો લોકો આ આયોજનમાં ભાગ લેવાના છે. સંઘ પરિવારે રામ મંદિર આંદોલનને ફરી એકવાર ધારદાર બનાવવા માટે અને લોકોને એકજૂટ કરવા નવી યોજના બનાવી છે. આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ રામ મંદિર નિર્માણને લઈને 25 નવેમ્બરે અયોધ્યા, નાગપુર અને બેંગલુરુમાં મેગા રેલીનું આયોજન કર્યું છે. લોકસભા ચૂંટણી 2019 પહેલા સમગ્ર દેશમાં સંઘ પરિવાર રામ મંદિરને લઈને વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. દેશની તમામ 543 લોકસભા ક્ષેત્રમાં આરએસએસ અને વીએચપી રેલી કરવા જઈ રહ્યું છે. આરએસએસ અને વીએચપીએ 25 નવેમ્બરથી લઈને 25 ડિસેમ્બર સુધી દેશમાં અલગ અલગ ભાગમાં 543 રેલી કરવાની યોજના બનાવી હતી. સાક્ષી મહારાજે એકવાર ફરી રામ મંદિર મુદ્દે મોટું નિવેદન આપીને વિવાદનો મધબૂળો છંછેડી દીધો છે. પોતાના સંસદીય ક્ષેત્ર ઉન્નાવમાં સાંસદ સાક્ષી મહારાજે કહ્યું હતું કે અયોધ્યામાં હવે જલ્દી રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી ઊંચી સરદારની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે, ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે અમરાવતીમાં નિર્માણ પામતી આંધ્રપ્રદેશ વિધાનસભાની બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી બિલ્ડિંગ હશે. નવી વિધાનસભાની બિલ્ડિંગમાં 3 માળ હશે અને અવકાશને આંબતી 250 મીટર ઊંચું ટાવર હશે, જે સરદાર પટેલની પ્રતિમાથી લગભગ 68 મીટર ઊંચું હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે. રાજસ્થાનમાં ભાજપે પોતાના 11 બાગી નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને આ મતદાન પહેલા
ભાજપે રાજસ્થાનની 200 સીટો પર ચૂંટણી લડનારા ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરી દીધું છે. યાદીમાં સ્થાન ન મળનારા ઘણા નેતા પાર્ટીના વિરોધમાં આવી જઈને ભડકાઉ નિવેદન કરતા હતા. તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ ઘટનાઓની વચ્ચે ગુરુવારે પાર્ટી 11 બાકી નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. રાજસ્થાનની એક ચૂંટણી સભામાં પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપીને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશીની ટીકા કરવામાં આવી રહી છે, જેના પછી સીપી જોશીએ પોતાના નિવેદન પર માફી માંગી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સીપી જોશીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી અને તેમણે માફી માંગવા કહ્યું હતું. જોશીએ પોતાના વિધાનસભા ક્ષેત્ર નાથદ્વારામાં એક સભા સંબોધતા પીએમ મોદી અને ઉમા ભારતીની જાતિ અને ધર્મ પર સવાલ ઉભા કર્યા હતા અને તેમના પર પ્રહાર કર્યા હતા. દિલ્હીમાં સિગ્નેચર બ્રિજ પર બાઇક પર સવાર 2 યુવકોના મોત થયા છે. સેલ્ફી લેવાના ચક્કરમાં બંને યુવકો પુલ પરથી નીચે રેતીમાં પટકાયા, નીચે પડતા બંનેનું મોત થયું. થોડા દિવસો પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજને સૌથી ઊંચો સેલ્ફી પોઈન્ટ માનવામાં આવે છે અને ત્યારબાદ લોકો જીવના જોખમે અહીં સેલ્ફી લઈ રહ્યા છે. માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદ ભારતના પ્રવાસે આવશે. આજે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. વિદેશમંત્રી અબ્દુલ્લા 4 દિવસનો ભારતનો પ્રવાસ કરશે. 4 દિવસના ભારત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ બેઠકોમાં ખાસ હાજરી આપશે અને આ ઉપરાંત સુષ્મા સ્વરાજ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું છે, જેમાં માલદીવ અને ભારત દર્શન સંબંધોને મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરાશે. પાકિસ્તાનના કરાચીમાં ચીની દૂતાવાસ પાસે બ્લાસ્ટ થયો છે, સાથે જ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. સવારના સમયે ચીની દૂતાવાસ પાસે આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ અને ફાયરિંગ બાદ બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં 2 લોકોને ઈજા થઈ છે. વિસ્તાર રેડ ઝોન તરીકે ઓળખાય છે. અહીં અનેક દેશોની ઓફિસ આવેલી છે. આ બ્લાસ્ટ કરાચીના ક્લિફ્ટોન વિસ્તારમાં થયો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને 3-4 હુમલાખોર ચીની દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તે સમયે સુરક્ષા દળોએ તેમના પર ફાયરિંગ કરી લીધું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગરમાં આવેલા સમર્પણ હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાતમાં ઓબીસીની અંદર આવતી જ્ઞાતિઓને તેમની વસ્તીના આધારે અનામતનો લાભ આપવાની માંગણી કરાશે. આ સંમેલનમાં 2 કલાકે મોટરસાયકલ પર સરઘસ કાઢવામાં આવશે. આગમન બાદ ભાષણ હશે અને જેમાં આજની જરૂરિયાત પ્રમાણેના મુદ્દા હશે. અનામત ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ગાંધીનગરમાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસીની બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે. આ બેઠકમાં ટેક્સટાઇલ પોલિસીની સમીક્ષા કરવામાં આવશે. ગીર સોમનાથમાં પણ કાર્તિકી પૂર્ણિમાએ મહાઆરતી કરવામાં આવી. મધ્યરાત્રિના 12 કલાકે સોમનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી થઈ. આ સમયે ચંદ્ર, ત્રિશુલ અને શિવલિંગના કુદરતી સંયોગના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. નર્મદામાં કેવડિયામાં ડીજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આગામી 20, 21 અને 22 ડિસેમ્બરે ડીજી કોન્ફરન્સ યોજાશે, જેને લઈને 20-22 ડિસેમ્બર સ્ટેચ્યુ દર્શન બંધ રહેશે. પ્રધાનમંત્રી 21 ડિસેમ્બરે રાત્રિ રોકાણ કરશે. 3 દિવસ માટે ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. એસટી બસની જેમ હવે ટ્રેનમાં પણ નાના બાળકો અડધી ટિકિટમાં મુસાફરી કરી શકશે. અત્યાર સુધી નાના બાળકોની આખી ટિકિટ લેવામાં આવતી હતી, પરંતુ મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન કે કાઉન્ટરથી ટિકિટ લીધી હશે તો પણ બાળકની ટિકિટનું અડધું ભાડું લેવામાં આવશે. નાના બાળકોને સીટ વિના અથવા રિઝર્વ ટિકિટ લીધી હોય તો તેના કુટુંબ વાલી સાથે લિંક કરવામાં આવશે. અગાઉ 5-12 વર્ષના નાના બાળકોને સીટ વિના અને બર્થ પૂરા ભાડાથી બુકિંગની પરમિશન હતી, તો કે હવેથી નિયમ મુજબ બાળકનું અડધું ભાડું આપીને સીટ વિના કે બર્થનો વિકલ્પ પસંદ કરીને બુકિંગ કરી શકાશે. જસદણ પેટા ચૂંટણી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપનો સ્પષ્ટ બહુમતી સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, જસદણમાં કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળતો નથી.
રાજકોટમાં જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પેટા ચૂંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ બેઠકમાં અમિત ચાવડા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. જીતીશું જસદણના નારા સાથે બેઠકમાં જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી. 32 ધારાસભ્યો, 3 પૂર્વ સાંસદો તેમજ પ્રદેશના હોદ્દેદારોને જસદણ વિધાનસભા બેઠક પર જવાબદારી સોંપવામાં આવી છે. જસદણ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે, ત્યારે ઉમેદવારોના નામને લઈને ભોળાભાઈ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે જસદણ પેટા ચૂંટણીમાં 8 લોકોએ દાવેદારી નોંધાવી છે અને પાર્ટી જે પણ ઉમેદવારનું નામ જાહેર કરશે તે તમામ માટે શિરોમાન્ય રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયરની વરણીને મામલે હાઈકોર્ટમાં સુનાવણી સોમવારે થશે. જજ સોનિયાબેન ગોકાણીએ ફરિયાદીના વકીલને જણાવ્યું કે અરજીમાં વાપરવામાં આવેલો રિકોલ શબ્દ કાઢી અને ક્લેરિફિકેશન શબ્દ ઉમેરો અને ફરીથી અરજી ફાઇલ કરો. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં 26 નવેમ્બરે ગુજરાત કોંગ્રેસના જમ્મુ માળખાની પ્રથમ બેઠક. બેઠકમાં પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને હોદ્દેદારોને જવાબદારી સોંપાશે, જેમાં લોકસભા દીઠ મહામંત્રી, ઉપપ્રમુખ અને વિધાનસભા પ્રમાણે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે. પછાત વર્ગ આયોગ સમક્ષ હાર્દિક પટેલે કરેલી રજૂઆતનું વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સમર્થન કર્યું છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે જો કોઈ જ્ઞાતિની માંગ હોય તો પછાત વર્ગ આયોગે તેનો સર્વે જરૂર કરવો જોઈએ. પાટીદાર બાદ અનામતને લઈને હવે કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને ઉતરશે. થોડા જ દિવસમાં અલ્પેશ ઠાકોર ઓબીસી આયોગમાં જશે અને જ્યાં ડ્રાફ્ટ રજૂ કરીને ઓબીસીમાં આવતી જ્ઞાતિઓનો સર્વે કરવાની માંગ કરશે. પાસ દ્વારા આંદોલનને જીવંત રાખવા નવી રણનીતિ બનાવવામાં આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝોન મીટિંગ કરવામાં આવશે. હાર્દિક રાજ્યના કોઈ પણ એક જિલ્લામાં પદયાત્રા કરશે. હાર્દિક અને તેની ટીમ મહિલા સંમેલન પણ કરશે. આ ઉપરાંત પાસના નેતાઓ કડલધામ, ઉમિયાધામ, ઊંઝા અને સિસ્સર, સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ જેવી બડી સંસ્થાઓના આગેવાનો સાથે પણ બેઠક કરશે. વરસાદના કારણે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની બીજી T20 મેચ રદ કરવી પડી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 7 વિકેટે 132 રન બનાવ્યા હતા. તે સમયે વરસાદ પડતા રમત રોકવામાં આવી. તેના પછી ડકવર્થ લ્યુઇસ નિયમ પ્રમાણે 19 ઓવરમાં જીત માટે 137 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું, જેના પછી વરસાદ શરૂ થયો અને નિયમ પ્રમાણે 11 ઓવરમાં 90 રનનું લક્ષ્યાંક મળ્યું, પરંતુ ત્યારબાદ વરસાદ બંધ ન રહેતા મેચને રદ કરાઈ, જેના કારણે ભારતીય ટીમની સિરીઝમાં 2-1 બરોબરી કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. હાલ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0 આગળ છે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ સિડનીમાં 15 તારીખે રમાશે. ભારતીય મહિલા ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન અધૂરું રહ્યું છે, કારણ કે T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમને સેમીફાઇનલમાં ભારતે 8 વિકેટથી હરાવી દીધું છે. સર વિવિયન રિચર્ડ સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઇનલમાં ટોસ જીતીને ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરીને 19.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી, ત્યારે આ મેચ જીત્યા બાદ ઇંગ્લેન્ડની મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. સુપરસ્ટાર સલમાન ખાનને સાયકલ ચલાવતા અનેકવાર જોયો છે, પરંતુ આ વખતે સલમાન ખાન દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સાયકલ ચલાવતા જોવા મળ્યો છે અને તેની સાથે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને અરુણાચલ પ્રદેશના મંત્રી પેમા ખાંડુ પણ હતા. સલમાન ખાનને અરુણાચલ પ્રદેશ પર્યટનનું બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સલમાન અહીં મેચુકા એડવેન્ચર ફેસ્ટિવલની શરૂઆત કરવા પહોંચ્યો હતો. સલમાન ખાનનો સાયકલિંગનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે કચ્છના માંડવીની મુલાકાતે પહોંચ્યા. વેબ સિરીઝના શૂટિંગ માટે કલાકારોનો કાફલો માંડવી બીચ ખાતે પહોંચ્યો હતો. બોલીવુડના કલાકારો માંડવી બીચ પર આવ્યા હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા. પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં યોજાશે. પ્રિયંકા અને નિકે પોતાના લગ્નનું વેન્યુ જોધપુરના શાહી ઉમેદ ભવન પેલેસ પર પસંદગી ઉતારી છે. પ્રિયંકાના લગ્નની ઉજવણી ઉમેદ ભવનમાં 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે.
સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાને હવે એક એવું નિવેદન આપ્યું છે જેને સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા છે. કરીનાનું કહેવું છે કે હું માત્ર સૈફ અલી ખાનની પત્ની છું પણ તેમના બાળકોની માતા નથી. કરીના કપૂરે કહ્યું કે મેં હંમેશા સૈફ અલી ખાનને કહ્યું છે કે સારા ઇબ્રાહિમ અને હું માત્ર મિત્રો બની શકીએ છીએ. હું ક્યારેય તેમની માં નથી બની શકતી. તેમની પાસે પહેલાથી એક સુંદર માતા છે જેને તેમને ખૂબ પ્રેમ અને સારી રીતે પાળ્યા છે. હું માત્ર તેમની મિત્ર છું. હું તેમને બહુ જ પ્રેમ કરું છું અને જ્યારે તેમને મારી મદદ છે ત્યારે સલાહની જરૂર હશે ત્યારે હું આપી રહીશ. તેમુના નામની ડોલ જોઈને તેની મોમ કરીના પરેશાન થઈ ગઈ છે. તેણે કહ્યું કે જ્યારે મેં ડોલ જોઈ ત્યારે હું ચોંકી ગઈ અને સમજાયું નહીં કે શું કહેવું જોઈએ. સાથે જ પિતા સૈફે કહ્યું કે મને લાગે છે કે દીકરાનું નામ ટ્રેડમાર્ક કરાવી લેવું જોઈએ. મને આનંદ છે કે તેમુરથી લોકોને ફાયદો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દર્શકોની પ્રિય સિરિયલ યે હૈ મોહબ્બતેમાં આજકાલ ઘણા ટ્વિસ્ટ આવી રહ્યા છે. મળી રહેલા અહેવાલ અનુસાર આ સિરિયલ જાન્યુઆરીમાં બંધ થઈ જશે. પણ સારા સમાચાર એ છે કે આ શો નવી સિઝન થોડા જ સમયમાં શરૂ થઈ જશે. નવી સ્ટોરી લાઇન સાથે ધમાકેદાર શરૂઆત થશે. લગ્ન બાદ હવે જલ્દી જ દીપિકા અને રણવીર ફિલ્મમાં કમબેક કરશે. રિસેપ્શન પૂર્ણ થયા બાદ રણવીર ફિલ્મ સિમ્બાના પ્રમોશનમાં બિઝી થઈ જશે, જ્યારે દીપિકા પોતાની ફિલ્મની શરૂઆત માર્ચ 2019થી કરશે. આ ફિલ્મ એસિડ સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ પર બનશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.